અમારા ઘણા બધા સબસ્ક્રાઇબરનું કહેવું હતું કે હિસાબની પરીક્ષા ટૂંક સમયમાં આવનાર છે, પણ તેનું સાહિત્ય યુટ્યુબ અને બીજી બધી ચેનલ ઉપર અવેલેબલ નથી, તો તેના માટે કોઈક સાહિત્ય મૂકવા વિનંતી. તો આજનો જે આપણો વિડીયો સેશન છે એ આપણા જે સબસ્ક્રાઇબરની જે વિનંતી હતી તેને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈએ છીએ. કારણ કે આ વિડીયો એટલા માટે આપણા માટે અગત્યનો થાય છે, કારણ કે હિસાબનીશની જે પરીક્ષા છે કે જેમાં ઓડિટર, પેટા તિજોરી અધિકારી અને અધિક્ષક વર્ગ 3, તો તેમાં 60% જે સિલેબસ છે એમાં હિસાબનીશની જે પોસ્ટ છે એના અનુસંધાનનો પ્રશ્નો હશે, પેપર હશે. એટલે કે 60% એ એક મોટો ગુણભાર છે, તો તેને કવર કરવો આપણે અગત્યનો થાય છે. તો હિસાબનીશની પરીક્ષામાં એકાઉન્ટન્સી એટલે કે નાણાના મૂળતત્વો વિશે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને તેનું સાહિત્યમાં શું વાંચવું, તો આ આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં શું જોઈશું, તો શરૂઆતમાં પ્રસ્તાવના, હિસાબી પદ્ધતિ શું છે, હિસાબી પદ્ધતિના લક્ષણો, ત્યારબાદ તેના હેતુઓ, ફાયદા અને મર્યાદાઓ, હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે કે કળા, ત્યારબાદ હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો કયા હોઈ શકે, અને આજના આ વિડીયો ટ્યુટોરિયલમાં છેલ્લો પોઈન્ટ હશે એ હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તે આ માહિતીનો કેવી રીતના ઉપયોગ કરે છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો શરૂઆત કરીએ છીએ પ્રસ્તાવનાથી. તો થોડી ઘણી ટર્મિનોલોજી એટલે કે વ્યાખ્યા આવશે જે આપણે સમજતા જઈએ. નાણાકીય અર્થવ્યવસ્થા કોને કહેવાય? તો જે વ્યવસ્થા અથવા તો જે કંઈ પણ મેથડ આપણી પાસે અવેલેબલ છે તો તેમાં નાણાંનો માધ્યમ એ ઉપયોગ થતો હોય, એટલે કે લેવડ દેવડમાં નાણાંનો માધ્યમથી જો કોઈ લેવડ દેવડ થતી હોય તો તેવી વ્યવસ્થાને આપણે નાણાકીય અર્થવ્યવસ્થા કહીએ છીએ. બીજી વ્યાખ્યા આવે છે નાણાકીય વ્યવહારો. નાણાકીય વ્યવહારો એટલે કે નાણાંના માધ્યમથી થતા વ્યવહારોને નાણાકીય વ્યવહારો કહે છે. હિસાબો અથવા તો નામ પદ્ધતિ કોને કહીશું? તો હિસાબ સ્વાભાવિક છે, આવક જાવક તેમજ ઉપજ અંગેની નોંધ રાખતા તમામ પ્રકારના હિસાબને આપણે હિસાબો કહીએ છીએ, કે જેમાં આપણા ધંધામાં આવક થઈ તો કયા કારણો થઈ, જાવક થઈ તો શેના કારણે થઈ, અને ઉપજ કે ખર્ચ એ કેમ થયા અને શા માટે થયા, શેનાથી થયા, તો આ બધા જ પ્રકારના વ્યવહારોની જ્યાં લેવડ દેવડ થાય છે અથવા તો જ્યાં જેની એન્ટ્રી થાય છે તેને આપણે હિસાબો કહીએ છીએ અથવા તો નામા પદ્ધતિ કહીએ છીએ. ત્યારબાદ નફો આપણા ધંધામાં વ્યવહારમાં કોને કહીશું? તો જ્યારે આવક જે છે એ જાવક કરતાં વધુ હોય, એટલે કે ધારી લો કે મને 10,000ની આવક થઈ છે અને 5,000ની જાવક થઈ છે, તો ઉપજ મારી 5,000 થાય છે, એ મારો નફો કહેવાશે. તેવી જ રીતે ખોટ કોને કહેવાશે? તો જાવક વધુ હોય અને આવક ઓછી હોય. ધારી લો કે કોઈ ધંધો કરતા મને 10 લાખ રૂપિયા આવક થાય છે અને સામે 15 લાખ રૂપિયા જાવક થાય છે, તો તે ખોટ થઈ કહેવાય. હિસાબી પદ્ધતિ કોને કહીશું? તો હિસાબ રાખવાની પદ્ધતિ કે વ્યવસ્થા એને હિસાબી પદ્ધતિ કહીશું. ઉલ્લેખનીય છે કે એક કરતાં વધુ હિસાબી પદ્ધતિ આજે આપણા આ બિઝનેસ વર્લ્ડમાં અવેલેબલ છે, જે આપણે વારાફરથી જોઈશું. તો હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબ રાખવાની પદ્ધતિ, એને આપણે હિસાબી પદ્ધતિ કહી શકીએ છીએ. આપણા વડીલો, આપણા બાપ દાદાઓ પણ હિસાબી પદ્ધતિ રાખતા હતા. ધારી લો કે તમે કોઈ એક નાની ડાયરી રાખો છો અને એ ડાયરીમાં તમને સમજાય એ ભાષામાં, તમને સમજાય એ રીતે તમે જે હિસાબની એન્ટ્રી પાડો છો તો એ પણ એક હિસાબી પદ્ધતિ છે. તમે કોમ્પ્યુટરમાં, એક્સેલમાં, વર્ડમાં કે કોઈ ડેટાબેઝના અંદર હિસાબ રાખતા હોય તો પણ એક હિસાબી પદ્ધતિ છે. તો એક નોંધી હિસાબી પદ્ધતિ, દ્રી નોંધી, તો આ બધી હિસાબી પદ્ધતિના ઉદાહરણ છે જે આપણે આગળ જતા જોઈશું. હિસાબી પદ્ધતિ એટલે કે એકાઉન્ટિંગ, તો તેના વિશે જરા ખ્યાલ લઈએ. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો, અહીં આ શબ્દનું ખૂબ અગત્યતા છે. વ્યવહારો એટલે કે આપણે જ્યારે કોઈ બિઝનેસ કરીએ છીએ, ધંધા કરીએ છીએ, ત્યારે કોઈ પણ પ્રકારની લેવડ અથવા તો દેવડ, તો તેને આપણે વ્યવહાર કહીએ છીએ, એટલે કે તેને બનાવવો પણ કહી શકીએ છીએ, જે નાણાકીય લક્ષણ ધરાવતો હોય. નાણાકીય લક્ષણ એટલે કે જેના થકી આપણા ધંધામાં આવક થતી હોય અથવા તો જાવક થતી હોય, તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેનું પરિણામનું અર્થઘટન કરવાની કળા એટલે કે હિસાબી પદ્ધતિ. તો અહીં આ ચાર જે વર્ડ
અથવા તો શબ્દોને જે આપણે હાઇલાઇટ કર્યા છે કે કોઈ ધંધામાં કોઈ પણ આવક થાય કે જાવક થાય, કોઈ પણ વ્યવહાર કે બનાવ થકી, તો એને કોઈ ચોપડે નોંધવા, ત્યારબાદ તેનું વર્ગીકરણ કરવું, વર્ગીકરણ થઈ ગયા પછી જરૂરી તારણો કાઢવા કે નફો થયો તો કેમ થયો, નુકસાન થઈ તો કેમ થઈ, અને એ પરિણામનું અર્થઘટન કરવું, એ જાણવાની કળા એટલે કે હિસાબી પદ્ધતિ. હિસાબી પદ્ધતિના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એકાઉન્ટિંગ. તો પહેલું લક્ષણ આવે છે, એ આવે છે નાણાકીય લક્ષણ. તો સ્વાભાવિક રીતે બે નાણાકીય લક્ષણ હોઈ શકે, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. તો સૌ પ્રથમ સમજીએ બિન આર્થિક વ્યવહાર. ધારી લો કે બિન આર્થિક વ્યવહાર આપણે કોને કહીશું કે જેના અંદર કોઈ હેતુ અથવા તો નફો મેળવવાનો કોઈ આદેશ અથવા તો ઉદ્દેશ ના હોય તેવા તમામ વ્યવહારને આપણે બિન આર્થિક વ્યવહાર કહીએ છીએ. ધારી લો કે આપણે આપણા પાડોશીને કોઈક વસ્તુ આપીએ છીએ, અથવા તો આપણને કોઈક વ્યક્તિ ગમે છે અને તેને આપણે કોઈક વસ્તુ કોઈ પણ ઉદ્દેશના વળતર વગર આપણે એને આપીએ છીએ, દિલથી આપીએ છીએ કે તેમાંથી રિટર્ન કંઈક મેળવવાની આશા વગર આપીએ છીએ, તેને બિન આર્થિક વ્યવહાર કહી શકાય. ધારી લો કે મારા કોઈક મિત્રને કોઈક વસ્તુની જરૂર હતી તો તેને હું ભેટ અથવા તો સોગાદ સ્વરૂપે કોઈક વસ્તુ આપું છું કે એ ભેટ છે, તેમાંથી મને કોઈ પ્રકારનું વળતર નથી મળવાનું. હું મારા પુત્રને ધારી લો કે કોઈક વસ્તુ સાયકલ લઈ આપું છું તો એ પણ એક બિન આર્થિક વ્યવહાર છે. તો હિસાબી પદ્ધતિમાં બિન આર્થિક વ્યવહારની નોંધ નથી થતી, તેમાં તો માત્ર ને માત્ર આર્થિક વ્યવહારની જ નોંધ થાય છે. તો આર્થિક વ્યવહાર કોને કહીશું? ધારી લો કે મારે 1 કિલો સિમેન્ટની જરૂર છે તો હું કોઈક હાર્ડવેરની દુકાને જાઉં છું અને ત્યાંથી 1 કિલો સિમેન્ટ લઉં છું અને તેના બદલામાં ધારી લો કે એની કિંમત 50 રૂપિયા છે તો 50 રૂપિયા હું ચૂકવું છું અને સામે મને 1 કિલો સિમેન્ટ મળે છે, તો એ આર્થિક વ્યવહાર છે. અને તમામ આર્થિક વ્યવહારની ધંધાના ચોપડે નોંધ થતી હોય છે. તો હિસાબી પદ્ધતિનો પહેલો અને અગત્યનો લક્ષણ એટલે કે નાણાકીય વ્યવહારની નોંધ થાય છે, અથવા તો એવા તમામ નાણાકીય લક્ષણ ધરાવતા વ્યવહારની નોંધ થતી હોય છે. બીજું, નાણાં અથવા તો નાણું ફેરબદલીના માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. એટલે કે અહીં ઉદાહરણમાં આપ્યું છે, વેચનાર પાસે 10,000 કિલો રસાયણ છે અથવા તો કોઈક વસ્તુ છે, એ વસ્તુ એ રસાયણનું 20,000માં એ વેચાણ કરે છે. તો વસ્તુ સામે એ શું મેળવે છે? તો વસ્તુ આપે છે, સામે એ નાણાં મેળવે છે. તેવી જ રીતે 20,000 દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદશે, વસ્તુ પણ હોઈ શકે, સેવા પણ હોઈ શકે. અહીં સેવાનો મતલબ એમ થાય છે, ધારી લો કે BSNL અથવા તો વોડાફોન કંપની છે તો એ વસ્તુ તો નથી આપતી કે જેને આપણે ટચ કરી શકીએ અથવા તો નિહાળી શકીએ હાથમાં પકડીને, પણ એ સેવા આપે છે. તો એ પૈસા લે છે, આપણે કોઈ કોલ કરીએ છીએ તો એના પૈસા ચાર્જ થાય છે, તો એ સેવા આપે છે. તો વસ્તુના બદલામાં આપણે નાણાં આપીએ છીએ અથવા તો સેવાના બદલામાં નાણાં આપીએ છીએ. તો હિસાબી પદ્ધતિમાં નાણું એ મુખ્ય ભાગમાં આવતું હોય છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આવે છે, વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. જ્યાં સુધી વર્ગીકરણ પ્રોપર ના હોય ત્યાં સુધી વિશ્લેષણનું પોઈન્ટ ઉપર આવવું થોડું કઠિન છે. તો વ્યવહારોનું વર્ગીકરણ થાય છે કે કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, કઈ વ્યક્તિને કેટલા રૂપિયા આપ્યા, કઈ વ્યક્તિ જોડેથી આપણે કેટલા રૂપિયા લીધા આખા વર્ષના અંતે, અને ત્યારબાદ તેનું વિશ્લેષણ થતું હોય છે. વ્યવહારોનું અર્થઘટન. તો વ્યવહારોનું અર્થઘટન એક સરસ ઉદાહરણ આપું છું. તો ધારી લો કે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર આપણે માપીએ છીએ, કોઈક બીમાર પડે છે અને એને દવાખાને લઈ જઈએ છીએ અને તેનો ડૉક્ટર બ્લડ પ્રેશર માપે છે, અને જો તેનું બ્લડ પ્રેશર 120-80 અથવા તો આ મર્યાદામાં હોય, કહેવાનો મતલબ, તો તેને આપણે તંદુરસ્ત વ્યક્તિ છે એવું આપણે કહી શકીએ. તો તમારા ધંધામાં અથવા તો તમારો બિઝનેસ એ તંદુરસ્ત છે એવું તમે ક્યારે કહી શકશો? એવું અર્થઘટન તમે ક્યારે આપી શકશો? તો જ્યારે તમારી ઉપજ, ધારી લો કે એક ઉદાહરણ આપું છું, ઉપજ 20,000 છે અને ખર્ચ 12,000 છે. જરા ધ્યાનથી સાંભળજો, ઉપજ 20,000 છે અને ખર્ચ 12,000 છે, એટલે કે નફો થયો કે નુકસાન? સ્વાભાવિક છે, 8,000નો નફો થયો. તો અહીં આપણે અર્થઘટન કરી શકીશું કે આપણે આ ધંધો કરતાં 8,000નો નફો થયો છે, અર્થઘટન કરી શકીએ છીએ. તેવી રીતે ખોટ પણ હોઈ શકે. ત્યારબાદ જથ્થાત્મક માહિતી મેળવવા અથવા તો તેનું આકલન કરવા પણ, અથવા તો આકલન એ પણ એકનું લક્ષણમાં આવી શકે છે. આર્થિક નિર્ણયો. તો હિસાબી પદ્ધતિના માધ્યમથી આપણે આવનારા સમય માટેના આર્થિક નિર્ણયો લઈ શકતા હોય કે આગામી વર્ષમાં કેટલો સ્ટાફ રિક્રુટ કરવો, કંપનીનું પ્લાનિંગ કેવી રીતના કરવો, બે ટૂંકા ગાળાનું પ્લાનિંગ, લાંબા ગાળાનું પ્લાનિંગ, આયોજન જેને આપણે કહીએ છીએ.
તો એ એના લક્ષણમાં આવતું હોય છે. ત્યારબાદ ઐતિહાસિક માહિતી, તો આ એના લક્ષણમાં આવે છે. ક્રમ નંબર એકમાં સૌ પ્રથમ કોઈ પણ નોંધણી થાય, એટલે કે હું કોઈક દુકાને કોઈક વસ્તુ લેવા જઉં છું, તો ધારી લો કે પેન લેવા જઉં છું, પેન 50 રૂપિયાની છે, તો 50 રૂપિયાની પેન આપવાથી એ સોરી 50 રૂપિયાની હું પેન લઉં છું તો એને હું પૈસા આપીશ અને સામે મને પેન આપશે, તો એ એના ખાતામાં અથવા તો એને ચોપડે એ નોંધ કરશે. એવા દિવસ દરમિયાન, મહિના દરમિયાન અથવા તો વાર્ષિક એ નોંધ કર્યા બાદ તેનું વર્ગીકરણ કરશે. વર્ગીકરણ એટલે કે ભાઈ રમેશભાઈને જોડેથી આપણે 50,000 લેવાના છે, કે XYZ કંપની જોડેથી આપણે 50,000 લેવાના છે, કે ABC કંપનીને 70,000 આપવાના છે. ત્યારબાદ તેનું વિશ્લેષણ થશે, એના તારણો નીકળશે, ત્યારબાદ તેનું અર્થઘટન થશે અને છેલ્લે અહેવાલ આવશે. અને અહેવાલ ઉપરથી કંપનીના જે સંચાલકો છે એ યોગ્ય નિર્ણય લેશે આગામી વર્ષો, કે કંપની માટે શું યોગ્ય છે કે શું કરવા જેવું છે એ. ત્યારબાદ હિસાબી પદ્ધતિના હેતુઓ, કે શા માટે આપણે હિસાબી પદ્ધતિ હોવી જોઈએ અથવા તો તેને મેન્ટેન કરવી જોઈએ. તો સૌ પ્રથમ પહેલો ટોપિક આવે છે કાયમી નોંધ. ધારી લો કે દિવસ દરમિયાન કોઈક 5, 6, 7, 8, 9 જેટલા કોઈ ટ્રાન્ઝેક્શન કરે છે, કોઈ મારી સાથે લેવડ દેવડ કરે છે, તો કદાચ યાદ હશે. 2 દિવસ પછી પણ કદાચ યાદ હશે. સારી મેમરી કેપેસિટી હશે તો 10 દિવસ પછી પણ યાદ હશે. પણ શું આ વસ્તુ 1 મહિના પછી કે 6 મહિના પછી યાદ રહેશે કાયમ માટે? તો જે તેનો આન્સર આવે છે ના. એટલે કે ધંધામાં થતા લેવડ દેવડનો હિસાબ અથવા તો ધંધામાં થતી લેવડ દેવડને આપણે જો કાયમી હિસાબી પદ્ધતિ ચોપડે નોંધતા હોઈશું તો તે લખેલું હશે, એ વાંચી શકાશે અને તેના ઉપરથી આપણે જરૂરી વિશ્લેષણ કરીને તેનો અહેવાલ બનાવી શકીશું. એટલે કે કાયમી નોંધ મૂકવા માટે આપણે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ દરેક વ્યવહારની હિસાબ અસર જાણવા, કે કોઈક વ્યવહાર કરીએ છીએ, કોઈ પ્રકારનો ધંધો કરીએ છીએ, કોઈક વસ્તુ વેચીએ છીએ, આપણે ડિસ્કાઉન્ટમાં વેચીએ છીએ, કે તે એક જોડે બે ફ્રી અથવા તો એ રીતના કોઈક આપણે વટાવ ક્યારેક આપીએ છીએ, તો કોઈ વ્યવહાર થાય છે તો એની હિસાબી શું અસર થાય છે એ જાણવા માટે પણ આપણે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ અસરકર્તા પરિબળો, કે મારા ધંધામાં એ કયા પરિબળો એવા છે કે જે નફો વધારવા માટે એ મુખ્ય પરિબળ તરીકે આવે છે, કે નુકસાન થાય છે તો તે પરિબળો અસરકર્તા પરિબળો તરીકે આવે છે. તેવી જ રીતે કરવેરાની જવાબદારી નક્કી કરવા, ઘણી બધી કંપની પોતાનું આયોજન અથવા તો આ હિસાબી પદ્ધતિ રાખે છે અને તેના દ્વારા તેઓ જાણી શકે છે કે ભાઈ મારે કેટલો કર ચૂકવવાપાત્ર થાય છે, મારે એવું શું આયોજન કરવું જોઈએ જેથી કરીને કર ઓછો ભરવો પડે અથવા તો હું કરમાં થોડી ઘણી રાહત મેળવી શકું, તો તેના માટે પણ આપણે એ બનાવતા હોય છે. દેવાનું પ્રમાણ જાણવા માટે, સ્વાભાવિક વસ્તુ છે કે કોઈક વસ્તુ લખેલી હશે, કોઈ ટ્રાન્ઝેક્શન વ્યવહાર લખેલા હશે, તો તેના ઉપરથી આપણે જરૂરી વિશ્લેષણ વર્ગીકરણ કરીને વિશ્લેષણ કરી શકીશું અને છેલ્લે જાણી શકીશું કે મારું XYZ કંપની જોડેથી દેવું કેટલું છે, ફલાણાભાઈ જોડેથી દેવું કેટલું છે વગેરે વગેરે. તો દેવાનું પ્રમાણ જાણવા, લેણાનું પ્રમાણ જાણવા માટે પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ધંધાની નફાકારકતા માપવા માટે પણ સ્વાભાવિક છે હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે, અત્યારે મારી પાસે કેટલી મિલકત છે, મેં કેટલી મિલકત નવી લીધી, મને કેટલી ગાલખાત થઈ, તેવી જ રીતે મને કેટલું નુકસાન થયું અને આ બધી વસ્તુ સેટલમેન્ટ કરતાં હવે મારી પાસે શું પરિસ્થિતિ છે, એટલે કે ધંધાની આર્થિક ચિત્ર જેને આપણે પ્રતિબિંબ કહીએ છીએ, એ આવી કોઈ હિસાબી પદ્ધતિથી આપણે જો વ્યવહારો રાખતા હોય તો આપણને ઇઝીલી અથવા તો સરળતાથી આપણે જાણી શકીએ. તેવી જ રીતે ધંધામાં થતી ભૂલો અને ક્યારેક કર્મચારીઓની બેદરકારીના કારણે વ્યવહારોમાં કોઈક ભૂલ થતી હોય છે અથવા તો છેતરપિંડી થતી હોય છે, તો જો વ્યવસ્થિત હિસાબી પદ્ધતિ અથવા તો વ્યવસ્થિત જો ચોપડે નોંધ થતી હોય તો ભૂલોનો અવકાશ ઘટી જાય છે. તેવી જ રીતે ચોપડે નોંધ થતી હોવાથી ખોટું થવાનો અવકાશ પણ ઘટી જાય છે, જેથી કરીને ધંધામાં છેતરપિંડીનો અવકાશ પણ આપણે શોધી શકીએ છીએ અથવા તો તે રોકી શકીએ છીએ. તો આ તેના હેતુઓ થયા. તેવી જ રીતે તેના ફાયદાઓ અને આપણે ત્યારબાદ તેની મર્યાદાઓ જોઈશું. તો તેના ફાયદામાં પહેલો ફાયદો આવે છે કે માહિતીની ઉપલબ્ધતા, કારણ કે વ્યવહારોની નોંધ થાય છે અને નોંધ થાય છે એટલે તેનું લખાણ થાય છે અને લખાણ હોય એ ભવિષ્યમાં વંચાય.
तो माहिती आपने सरळताथी उपलब्ध थई शके ए हिसाबी पद्धतिनो पहेलो फायदो थशे। नफाकारकता आपणे जाणी शकीए छे, तेवी ज रीते आपणे धंधानी आर्थिक परिस्थिति जाणी शकीए छे के केटली मिलकत छे, केटला देवा छे, केटला लेणदार छे, केटली गालखात थई, केटलू खोट थयुं, केटली आवक छे, केटली जावक छे, केटला आपणे पगार चूकवीए छे, केटलू लाइट बिल आपीए छे वगैरे आपणे जाणी शकीए छे। तेवी ज रीते करवेरानुं आपणे सुंदर मजानुं आयोजन करी शकीए छे, धंधानुं मूल्यांकन करी शकीए छे કે હવે આપણે આગામી વર્ષોમાં કે રીતનું પ્લાનિંગ કરવું જોઈએ કે જેથી કરીને આપણને હજુ પણ સારી રીતે આપણે ધંધાનો આપણે આગળ એક્સપાન્ડ કરી શકીએ। તેવી જ રીતે નિર્ણય ઘડતરમાં પણ ખૂબ ઉપયોગી છે કે હવે આવનારા દિવસોમાં કંપનીને આપણે કયા લેવલ ઉપર કેટલા એમ્પ્લોયને રિક્રુટ કરવા જોઈએ, એનું ટર્નઓવર હવે કેવું રહેશે, ધંધાનો વિકાસ કેવો રહેશે। તેવી જ રીતે ઘણી વખત આપણે કોઈ લોન લેવી હોય તો આ હિસાબી પદ્ધતિ થી જો કોઈ ડોક્યુમેન્ટ અથવા તો આ ધંધાના વ્યવહારો આપણે પદ્ધતિસર આપણે કોઈ ચોપડે નોંધ કરતા હોય તો તે પુરાવા તરીકે પણ આપણે આપી શકીએ છીએ, અથવા તો ઘણી વખત ઓડિટ આવતું હોય છે। અને આજનો આપણો ટોપિક પણ એ જ છે, હિસાબી જે પરીક્ષા જે છે એનું ટાઇટલ જ એવું છે, હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી એટલે કે ઓડિટર। તો ઓડિટ થતું હોય ત્યારે ઓડિટમાં ઓડિટર શું જોતા હોય, તો આ ધંધાના જે લેવડ દેવડના જે વ્યવહાર છે એ શું ચોપડે બરાબર નોંધાયા છે, બિલ પ્રમાણે બધી વસ્તુ બરાબર છે, તો પુરાવા તરીકે આપણે આપી શકીએ છીએ। તેવી જ રીતે ભૂતકાળની કામગીરી સાથે તુલના કરી શકીએ છીએ કે ભાઈ અત્યારે આ કોમ્પિટિટિવ વર્લ્ડ છે અને કેટલા પણ કોમ્પિટિટર અત્યારે આપણા જેવા માર્કેટના અંદર અવેલેબલ છે, તો આપણે એની કામગીરીનો કમ્પેરિઝન કરાવી શકીએ। એની તો બરાબર છે પણ આપણે પોતાની જ કંપનીનું કે ભાઈ ગયા વર્ષે આટલું પ્રોડક્શન થયું હતું, આ વર્ષે કેમ ઓછું થયું, ગયા વર્ષે આટલો નફો થયો હતો, આ વર્ષે કેમ આટલો નફો થયો, આ રિજિયનમાં આટલું સેલ થયું હતું, આ રિજિયનમાં કેમ આટલું ઓછું સેલ થયું, કહેવાનો મતલબ છે કે ભૂતકાળ અને વર્તમાનની જે કંઈ પણ પરિસ્થિતિ છે જેને આપણે કમ્પેર કરાવી શકીએ છીએ એ ત્યારે જ થઈ શકે જ્યારે આપણે હિસાબી પદ્ધતિથી આપણે લેવડ દેવડના વ્યવહારો નોંધ્યા હોય ત્યારે। તેવી જ રીતે નૈતિક અંકુશ આપણે ધંધામાં મૂકી શકીએ છીએ, કહેવાનો મતલબ છે ખોટું થતાં આપણે અટકાવી શકીએ છીએ, રોકી શકીએ છીએ, જે આપણે હમણાં જ એ ટોપિકની ચર્ચા કરી। અને છેલ્લે સુધારાત્મક પગલાં આપણે લઈ શકીએ છીએ કે આપણે આ હિસાબી પદ્ધતિ છે એ એક જાતનું અરીસો છે આપણા ધંધાનો, એક પ્રતિબિંબ પાડે છે કે ભાઈ હવે ધંધામાં શું થઈ રહ્યું છે, નફો થઈ રહ્યો છે કે ખોટ થઈ રહ્યો છે, કે આગળ ધંધાનો બિઝનેસ અથવા તો પ્રોસેસ જે છે, પ્લાનિંગ જે છે એમાં શું સુધારા કરી શકીએ કે જેથી કરીને હજુ પણ સારું આપણે કરી શકીએ, તો આ તેના ફાયદા થયા। તેવી જ રીતે હવે આપણે તેની થોડી ઘણી મર્યાદાઓ વિશે ડિસ્કશન કરીએ। તો મર્યાદાઓ, પહેલી મર્યાદા આવે છે બિન નાણાકીય વ્યવહારો। આપણે શરૂઆત જ કદાચ આ પોઈન્ટથી કરી હતી કે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર, તો ધંધાના અંદર નાણાકીય તમામ વ્યવહારોનો ઉલ્લેખ થાય છે, નોંધ થાય છે ચોપડે કે ભાઈ તમે કોઈક વસ્તુ લેવા જાઓ છો, ધારી લો કે તમે કોઈક પેન લેવા જાઓ છો અને 5 રૂપિયાની પેન છે, તો તમે 5 રૂપિયા આપો છો, તમને સામે સ્ટેશનરીવાળો 5 રૂપિયાની પેન આપે છે, તો એની ચોપડે વ્યવહાર થાય છે। કહેવાનો મતલબ છે કે એવી દરેક પ્રકારના વ્યવહારોની નોંધ થાય છે કે જેના અંદર નાણું આવતું હોય અથવા તો નાણું મુખ્ય ભાગ ભજવતું હોય, નાણાંની ફેરબદલી થતી હોય। તો ઘણી વખત એવું પણ હોય કે કર્મચારીની પ્રામાણિકતા, કર્મચારીની નિષ્ઠા, કર્મચારીની વફાદારી, આ બધી વસ્તુ જે છે આ એની કોઈ ચોપડે નોંધ નથી થતી અથવા તો તેની આપણે નોંધ ના કરાવી શકીએ, તો આ એની મર્યાદામાં આપણે મૂકી શકીએ કે કર્મચારીની નિષ્ઠા, કર્મચારીની પ્રામાણિકતા, વફાદારીની કોઈ પ્રકારની નોંધ ચોપડે થતી નથી। બીજું આવે છે નાણાંનું સ્થિર મૂલ્ય। નાણાંનું સ્થિર મૂલ્ય એટલે કે કોઈ મિલકત તમે ધારી લો કે 10 વર્ષ પહેલાં 10,000માં લીધી હોય, તો 10 વર્ષ પછી શું આજે એની એ જ કિંમત બોલતી હોય, તો આ ચોપડે જે નોંધ થાય છે એ તો એવું આપણે એઝ્યુમ કરી લઈએ છીએ, એવું સ્વીકારી લઈએ છીએ કે નાણાંનું સ્થિર મૂલ્ય રહે છે, કારણ કે 10,000ની વસ્તુ લીધી હોય તો ચોપડે 10,000 જ હોય, એટલે 10 વર્ષ પહેલાં 10,000ની કિંમત કંઈક અલગ હોય અને આજે 10,000ની કિંમત 10 વર્ષ પછી અલગ હોઈ શકે। તેવી જ રીતે ઐતિહાસિક વ્યવહારો અને વ્યવહાર અને બનાવો, કે ધારી લો કે ભૂતકાળના અંદર આપણે ચોપડામાં કોઈ ભૂલ થઈ ગઈ છે તો તે ભૂલ ફરીથી સુધારી શકાતી નથી, બજાર કિંમતની સતત અવગણના થતી હોય છે, મિલકતમાં અવારનવાર વધારા ઘટાની જે અસર છે એ આમાં લાગુ પડે છે, તેવી રીતે અંદાજોનો ઉપયોગ થાય છે। ધારી લો કે ઘણી બધી વસ્તુ એવી હોય કે આપણે તેમાં અંદાજો મૂકવો પડે કે આ વર્ષે મને આટલું નુકસાન થશે અથવા તો આ વર્ષે મને આટલા દેવાદાર જોડેથી મને પૈસા નહીં મળે, અને ઘણી વખત અંદાજ ખોટો પણ હોય,
તો અંદાજ જો ખોટો પડે તો હિસાબમાં ભૂલ આવવાની શક્યતા રહેલી છે. તેવી રીતે બેવડા ધોરણો, કહેવાનો મતલબ છે કે મુખ્યત્વે ધંધામાં આપણે નફા નુકસાન ખાતું અને પાકું સર્વાઈવ જે આપણે આવનારા વિડીયોમાં જોઈશું બનાવતા હોય છે. નફા નુકસાન ખાતું જે છે એ ચાલુ ખાતે કરવામાં આવતું હોય છે, જ્યારે પાકું સર્વાઈવ જે છે એ જૂની કિંમતે કરવામાં આવતું હોય છે. તો આ એક મોટી વિસંગતતા રહેલી છે, બેવડા ધોરણો ઉપયોગ થાય છે. તેવી જ રીતે પ્રશ્ન છે, એક માર્કમાં પૂછી શકાય કે હિસાબી પદ્ધતિ છે એ વિજ્ઞાન છે, કળા છે કે શું છે? તો હિસાબી પદ્ધતિ યાદ રાખજો એ વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. વિજ્ઞાન છે તેના પાછળનું કારણ કહું છું કે વિજ્ઞાન હોય તો તેના અંદર સિદ્ધાંત અને નિયમોનું ખૂબ મહત્ત્વ હોય છે. સિદ્ધાંત પ્રમાણે અને નિયમ પ્રમાણે કોઈ ફોર્મ્યુલા પ્રૂવ થતી હોય છે. તો તેવી જ રીતે હિસાબી પદ્ધતિ છે એ અમુક સિદ્ધાંત અમુક નિયમ મુજબ થતી હોય છે. લેવડ દેવડ થાય છે તો એના રૂલ્સ રેગ્યુલેશન્સ હોય છે, એ પ્રમાણે ચોપડે નોંધ થાય છે. આવે તો ઉધાર, જાય તો જમા, આપનાર ખાતે ઉધારો, લેનાર ખાતે જમા કરો, આવક હોય તો એને જમા જમા કરો, અથવા તો ઉપજ હોય તો જમા કરો, ખોટ હોય તો એને ઉધારો. તો આ એક નિયમ છે, એ નિયમ મુજબ જ હિસાબ લખાતા હોય છે, ગમે તેમ નથી લખાતા, ઉધાર જમા ગમે તેમ ના થાય. તો એટલે એ અને આપણે વિજ્ઞાન છે એમ કહી શકીએ, અને એ કળા પણ છે, એક ટેકનિક છે, કળા છે, એક આર્ટ છે. એટલે કે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન અને કળા એમ બંને છે. હવે તેના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે. પહેલો પ્રકાર એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિ, બીજો આવે છે પડતર હિસાબી પદ્ધતિ, અને ત્રીજો આવે છે સંચાલકીય હિસાબી પદ્ધતિ, જેના વિશે આપણે આવનારા વિડીયોમાં વન બાય વન ધીરે ધીરે જોઈશું. તેવી જ રીતે હિસાબી પદ્ધતિ માહિતીના ગુણાત્મક લક્ષણો, કે માહિતી કેવી હોવી જોઈએ? તો માહિતી સંપૂર્ણ સાચી અને ઉપયોગી હોવી જોઈએ, તો સ્વાભાવિક વસ્તુ છે. કારણ કે જ્યાં સુધી માહિતી સંપૂર્ણ અને સાચી ના હોય ત્યાં સુધી આપણે ઉપયોગમાં ના લઈ શકીએ, આપણે આપણા બિઝનેસનું આયોજન એક ખોટી માહિતી ઉપરથી ના કરી શકીએ. અધરવાઇઝ આપણને ખ્યાલ છે કે પાછળથી શું થઈ શકે. તો સંપૂર્ણ સાચી માહિતી તમે ક્યારે કહેશો, અથવા તો એ ઉપયોગમાં ક્યારે તમે લેશો? જ્યારે માહિતી વિશ્વાસપાત્રતા હોય, સુસંગતપણું હોય, સમજ ક્ષમતા હોય, અને છેલ્લે તુલનાત્મક હોય. આ ખૂબ જરૂરી પાસું છે. હવે એક એકનો અભ્યાસ કરીએ. પહેલું આવે છે એ વિશ્વાસપાત્રતા. તો વિશ્વાસપાત્રતા તમે કોને કહેશો? તો વિશ્વાસપાત્રતા એટલે કે જેના અંદર ભૂલ ના હોય એવી તમામ માહિતીને આપણે વિશ્વાસપાત્રતા પાત્ર માહિતી છે તેવું આપણે કહી શકીશું. તો આ પહેલું એનું ગુણ લક્ષણ થયું. બીજું આવે છે સુસંગત. તો માહિતી જે છે કેવી હોવી જોઈએ? તો એ સુસંગત હોવી જોઈએ. કહેવાનો મતલબ છે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યના નિર્ણયોના સંદર્ભમાં હોવી જોઈએ. તેવી જ રીતે ત્રીજો પોઈન્ટ આવે છે કે માહિતી સમજ ક્ષમતા મુજબ હોવી જોઈએ. કહેવાનો મતલબ છે સહેલાઈથી સમજાય, સ્પષ્ટ અને ચોખ્ખી હોવી જોઈએ, કે જેથી કરીને તેમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ, એક વિધાનના બે મતલબ ના થતા હોવા જોઈએ, તે સ્પષ્ટપણે યોગ્ય અને સમજાય, કે તેમાં કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ના હોય, સમજ ક્ષમતા મુજબ હોવી જોઈએ. અને છેલ્લું અને અગત્યનું છે તુલનાત્મક હોવી જોઈએ. માહિતીને આપણે તુલના કરી શકીએ, તેના પરથી યોગ્ય ભવિષ્યનું પ્લાનિંગ કરી શકીએ તે મુજબ હોવી જોઈએ. અને આજનો છેલ્લો ટોપિક ત્યારબાદ આપણે આગળ જોઈએ, હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત. તો આ માહિતીનો ઉપયોગ કોણ કરે છે? તો સંચાલકો કરે છે. સ્વાભાવિક છે કે હું આજે મારા હિસાબ રાખું છું તો એ હું મારા સંચાલકોને બતાવીશ કે આપણું આટલું લેણું છે, આટલું દેવું છે, આટલા આપણા એમ્પ્લોય છે, આટલી આપણી સેલરી આપીએ છીએ, આટલું લાઇટ બિલ આપીએ છીએ ધંધાનું, વગેરે વગેરે, આટલી આવક છે, આટલી જાવક છે, આટલો નફો છે. તો સંચાલકો ઉપયોગ કરે છે. શેર હોલ્ડર, જ્યારે કોઈ કંપનીના આઈપીઓ અથવા તો શેર બહાર આવતા હોય ત્યારે શેર હોલ્ડર્સ અથવા તો આવનારા શેર હોલ્ડર્સ એ કંપનીની બધી આવક જાવકનું લેવડ દેવડનું બધું એ ટ્રાન્ઝેક્શન જોતા હોય છે. ત્યારબાદ તેઓ તેમનું આયોજન અથવા તો પદ્ધતિ મુજબ તેઓ આપણા એ કંપનીમાં શેર માટે એ રોકાણ કરે છે, સંભવિત શેર હોલ્ડર્સ ખાસ. તેવી જ રીતે કંપનીના કોણ લેણદારો છે, કેટલા દેવાદારો છે, કંપનીના કર્મચારીઓ માટે પણ ઉપયોગી છે. કેવી રીતના? તો ઘણી વખત કંપનીને કેટલું કંપનીએ કર્મચારીને કેટલું બોનસ આપવું જોઈએ, તેના સુરક્ષા માટે માં શું વધારો કરવો જોઈએ, તેની કેટલી માંગણીઓ છે, કઈ માંગણીઓ કેવી રીતના સંતોષ કરવી જોઈએ. તો આ માહિતી આપણી જોડે હશે, હિસાબો હશે, હિસાબો કેટલા છે, નફો કેટલો છે એ પદ્ધતિમાં, હિસાબી પદ્ધતિમાં હશે, તો ત્યાંથી આપણે મેળવી શકીશું. વેરા અધિકારીઓ કે વેરા અધિકારીઓ જાણી શકે કે ભાઈ કંપનીનું લેવડ દેવડ ટર્નઓવર આટલું છે તો કેટલો વેરો થાય છે,
તેમના માટે પણ ઉપયોગી છે, તેવી રીતે ગ્રાહકો માટે પણ ઉપયોગી છે. ગ્રાહકો પણ જાણી શકે કે આ પડતર કિંમત છે અથવા તો આ પ્રોડક્ટ છે તો એની પડતર કિંમત કેમ આટલી છે, કેમ વધારે છે, કેમ ઓછી છે વગેરે. તેવી જ રીતે વિદેશ ઉદ્યોગ સાહસિકો માટે તો ખૂબ અગત્યના હિસાબો ખૂબ અગત્યના છે. શા માટે? કારણ કે તેઓ બીજા દેશથી આપણા દેશમાં રોકાણ કરતા હોય છે, તો તેમને આપણા દેશની ભૌગોલિક, આર્થિક, સામાજિક પરિસ્થિતિ આપણા ગ્રાહકનો ખબર હોતી નથી અને કેવી પરિસ્થિતિ હોય છે દેશની એ પણ ખબર હોતી નથી. તો સંપૂર્ણ એ લોકો તારણ કેવી રીતના કાઢતા હોય છે, તો હિસાબ હશે તો તેના ઉપરથી તેઓ પદ્ધતિ મુજબ આયોજન કરીને તે આગળ પ્લાનિંગ કરી શકશે કે ક્યાં કેવી રીતના કેટલું રોકાણ કરવું વગેરે. તેવી જ રીતે આવે છે નિયમનકારી સંસ્થાઓ. ઘણી બધી નિયમનકારી સંસ્થાઓ છે જેની આપણે ચર્ચા અત્યારે નહીં કરીએ, પણ થોડાક ઉદાહરણ આપીને આપણે તેમાંથી આગળ વધીએ. સેબી છે, જો તમે બેંકની તૈયારી કરતા હોય તો આ વર્ડ તમે સાંભળ્યો હશે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તેવી જ રીતે IRDA, ઈરડા આપણે કહીએ છીએ, તો આ નિયમનકારી સંસ્થાઓ છે કે કંપનીમાં કેટલું એમના ઉપર કેટલું પ્રેશર રાખવું જોઈએ, કેટલું શેર્સ અથવા તો કેટલું એને આપણે એનું રોકાણ હોવું જોઈએ વગેરે, તો તેના માટે પણ ખૂબ જરૂરી છે. વ્યવસાય સંસ્થાઓ માટે પણ ખૂબ જરૂરી છે. તેવી રીતે સંશોધકો અને વિશ્લેષકો ખાસ જરૂરી છે, કારણ કે સંશોધકો અને વિશ્લેષકો છે જે આપણી કંપની અથવા તો જે કંઈ પણ કંપનીનું ટર્નઓવર હોય, હિસાબ હોય, હિસાબ ઉપરથી તેઓ જાણી શકે છે કે આ કંપનીનું ભવિષ્યની અંદર પ્લાનિંગ કેવી રીતના કરવું જોઈએ, 5 ગાળાના 5 વર્ષના 2 વર્ષના કે 10 વર્ષના લાંબા ગાળાના આયોજન કેવી રીતના કરવા જોઈએ, કઈ પ્રોડક્ટને બંધ કરવી જોઈએ, કઈ પ્રોડક્ટ ચાલુ કરવી જોઈએ, કયા એરિયામાં આગળ વધવું જોઈએ, ક્યાં આપણે સ્ટોપ થઈ જવું જોઈએ. તો સંશોધકો અને વિશ્લેષકો માટે પણ માહિતી ખૂબ જરૂરી છે. અને શા માટે આપણે ભૂલી જઈએ સરકાર, કારણ કે સરકાર જે છે એની એક મોટી ઇન્કમ એ જે છે એ કંપનીઓ થકી પણ થતી હોય છે. તો સરકાર માટે પણ એ આપણે ઇન્કમટેક્સથી માંડીને બધી જ રીતે હિસાબથી કહેવાનો મતલબ છે, હિસાબ એક એવી વસ્તુ છે કે જે સ્પષ્ટપણે કંપનીનું જે કંઈ પણ સાચું ચિત્ર છે એ રજૂ કરતા હોય છે. તો હિસાબી માહિતી અથવા તો આ હિસાબી પદ્ધતિ છે જેના દ્વારા આપણે બધું જાણી શકીએ. આ માહિતી જે છે એ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર એની ધોરણ 12 એકાઉન્ટ નામાની મૂળતત્વ ભાગ 1 માહિતી કવર કરવામાં આવી છે. જો આપને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક લાઇક અને એક શેર કરવા વિનંતી. આ અમારો હિસાબનીશનો પ્રથમ વિડીયો લેક્ચર હતો. ત્યારબાદ જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય અને આવનારા વિડીયો મેળવવા માગતા હોય, ખાસ કરીને હિસાબનીશ પરીક્ષા માટે, તો જરૂરથી અમને કોમેન્ટમાં આપનો પ્રતિભાવ અને આપનો રિસ્પોન્સ કોમેન્ટમાં મોકલજો, જેથી અમને ખ્યાલ આવે કે તમને કેવા પ્રકારના વિડીયોની જરૂર છે, તો તે મુજબ અમે આયોજન કરી શકીશું. તો જરૂરથી આ એક વિડીયોને શેર અને એક લાઇક મળશે એવી આશા રાખું છું. ધન્યવાદ.